લીટાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કમળા માતાજીનું વૈશ્વિક કોળંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કમળા હુતાશણની ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા, જ્યાં આજે કમળા હુતાશણીની ઉજવણી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવનગર જિલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે આ રીતે કમળા હુતાશણીની ઉજવણી કરવામાં આવે છે. હુરી ધૂળેટીના તહેવારો શરૂ થઈ ગયા છે, જેમાં આજે કમળા હુતાશણીના દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે એવા કદમગીરી ડુંગર ઉપર કમરાઈ માતાજીના મંદિર માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા હુતાશણીની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારબાદ આવતીકાલે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહીં કમરાઈ માતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા હુતાશણીની ઉજવણી કરવા માટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજૂર દારિયા પતાસાની આહુતિ આપી અને હુતાશણીની ઉજવણી કરવામાં આવે છે. આજના આ દિવસે આજુબાજુના ગામના નવપરણિત વરરજાઓ હુતાશણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપમાં લેવામાં આવે છે. કમળા હુતાશણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુની અર્ધાંગના બનાવવા કદંબાવાસી કમલાદેવીએ ફાગણ સુદ 14મી દિવસે અગ્નિજ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું, તેથી તે દિવસની યાદી કમળા ઉતાશની તરીકે ભારતમાં પ્રખ્યાત છે. આ કમળાદેવીના દેવીલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા, તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પૂર્ણાંક સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે. ગુજરાતમાં એક ચોથું સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચર ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાથ પાસેના પહાડમાં છે. તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે, પણ 60-70 વર્ષ પહેલાં તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતું હતું. ગામનું નામ બદલાયું, પણ પહાડનું નામ એનું જ છે. કદમવાસી દેવીનું સ્થાન હોવાથી તે કદમગીરી કહે છે. આ દેવીની મૂર્તિ નથી, પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પૂજા થાય છે. આ સ્થળે સંત શિરોમણિ બજરંગદાસ બાપા આવી વિષ્ણુ સહસ્રના પાઠ કરતા હતા. તે જ આ પહાડ સંસ્કૃતમાં કોલંબા કહેવામાં આવે છે. તેને કમરા ભગવાની કહે છે, તેમજ ત્યાંના સ્થાનિક લોકો કોરંબો કહે છે. અહીં વર્ષો પહેલાં પશ્ચિમ મહાસાગરમાં લહેરાતો હતો, તેમજ આજે પણ જૈન તીર્થો આવેલા છે કે જે જંબુદ્વીપ તથા અઢીદ્વીપના નામે ઓળખાય છે. કહેવાય છે કે જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જ આ જગ્યા છે કે જ્યાં મહાલક્ષ્મીનો પાર્દુભાવ સૌ પ્રથમ આ જગતમાં થયો હતો. સ્થાનિકે ભાવિકો માટે 2009ના આસો સુદ 8મથી પ્રસાદ વિતરણ શરૂ કરાયેલ છે. આજ સુધી અવિરત ચાલુ છે, જેનો અસંખ્ય ભાવિકો લાભ લઈ રહ્યા છે. માત્ર આજના દિવસે જ નહીં, પરંતુ કમરાઈ માતાજીના દર્શન કાયમી ભાવિકોનો પ્રવાહ અવિરત રહે છે. પાલીતાણા અને કદમગીરી આવતા જૈન યાત્રિકો પણ અહીં માતાજીના દર્શન કરવા અચૂક આવે છે. કુદરતી સૌંદર્ય વચ્ચે ડુંગરોની કોતરમાં બિરાજમાન કમળાઈ માતાજીના દર્શન માત્રથી ભાવિકો અભિભૂત થતા હોય છે. વિશાલ સાગઠિયા, જેડેશ ટીવી, પાલીતાણા. માતાજીના પ્રાગટ્ય દિવસ એટલે કે કમળા ઉતાશના દિવસે આજે આપ જોઈ રહ્યો છો કે માતાજીની આ શ્રદ્ધા અને ભાવથી હજારો લાખો ભાવિકો છે તે આજે દર્શનનો અને પોતાની શ્રદ્ધાનો લાભ લીધો છે. આજે હજારો લાખો લોકો એવા છે કે જે પોતાની માનતા માતાજી પાસે માને છે અને માતાજી છે તે પોતાની શ્રદ્ધા પૂર્ણ કરે છે એવા મા કમળાઈ માતાજીના કમળા ક્ષત્રિય પરિવારનો છે. એ સિવાય પણ બીજી કેટલીક જ્ઞાતિઓના છે એ મા કુળદેવી એમના માતાજી છે, તેઓ શ્રદ્ધાથી ભાવથી વધારે છે અને આખો દિવસ પોતાની યથાશક્તિ સેવા કરે છે. પરંપરાગત રીતે અહીંયા જે કમળિયા ક્ષત્રિય પરિવારના યુવક મંડળો છે તે પ્રસાદની અને લચ્છીની લગભગ 8-1000 લીટર
દૂધની લચ્છી છે એ આખા દિવસમાં પીરસી છે અને એનો લાભ બધા ભાવ ભક્તોએ લીધો છે. આ આજે તમે જોઈ શકો છો કે માતાજીના પ્રાગટ્ય સ્થળ સાંજે પણ કેટલા લોકો છે, 1 લાખથી જેટલા વધારે લોકો પણ આજે દર્શનનો લાભ લીધો છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે હજારો લોકો છે તે માતાજીના પ્રાગટ્યનો અત્યારે અવસર માણી રહ્યા છે અને શ્રદ્ધાથી પોતાનું નમન કરી રહ્યા છે. આજરોજ 8/3/2020 રવિવાર ફાગણ સુદના સૌદેશના રોજ હોળીના આગલા દિવસ એટલે કમળા ઉતાસણીના પર્વની અહીં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. 1 લાખથી વધુ ભાવિક ભક્તો અહીં આ દર્શનનો લાભ લીધો છે. 8,000 લિટર લચ્છી અને 1 લાખ લોકોને પ્રસાદનો પણ લાભ આપવામાં આવ્યો છે. અને દર વર્ષની પરંપરા મુજબ આ દિવસ એટલે કે વિષ્ણુ ભગવાનની અર્ધાંગની બનવા માટે મા કમળાએ જે અગ્નિનું સ્નાન કર્યું હતું એની યાદીરૂપી આજ ઉજવવામાં આવતો દિવસ એટલે કમળા ઉતાસણી. અને આ છેલ્લા ઘણા વર્ષોથી આ પર્વ ઉજવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શક્તિપીઠ અને ભારતીય સમાજ કામળિયાવાડ યુવા ગ્રુપ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.